હવે મારે તમને કડીક દાંત કઢાવવા છે. આમાં હું થતો છું, મને હોકમણ થતી હતી કે આ બધું સંતો બેઠા હોય ને આપણે ક્યાં હિ કરાવવું એમ. પણ હાસ્ય એ હસવું એ ભગવાનનું સ્વરૂપ છે. તમને અંદર આનંદ આવે ને ભાઈ, અમથી અમથો એકલા એકલા બેઠા એને આનંદ આવે ને તો એ માનવાનું કે ગુરુની કૃપા. અને અમથા અમથા મોઢા બગડતા હોય માનવાનું કોક હરામણીની કૃપા થઈ આપણા ઉપર. અમુક અમુક ના મોઢા જેવા જાણે એડિયું પીને બેઠો હોય આપણે. હસમુખાને હેતાળવા મરકીન કાઢે વેણ, હસમુખા અને હેતાળવા મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારિકા શૈણ. હસમુખાને હેતાળવા, હસવું એ ભગવાનની કૃપા હોય તો જ હસી શકાય. જો આમાં ત્રણ ચાર વસ્તુ એવી છે, કૃપા હોય તો અમુક જગ્યાએ જઈ શકાય, આ બધું કૃપા હોય તો, કૃપા હોય તો ભગવાનનું નામ લઈ શકાય. આ મંદિરે જતા 10 જ મિનિટ થાય પણ 60 વર્ષ સુધી વિચાર જ ન હોય તો શું કર્યો. વિચાર તો અંદર નો આવવો જોઈએ ને. 3-4 વસ્તુ અંદર થી આવે છે. આ ડાયાબિટીસ અંદર થી આવે. લ્યો જે અંદર થી આવે ને એને કઈ દવા ન હોય, એ તો અંદર થી ધારું થાય. પણ ભરોસો હોવો જોઈએ. મારે બાપુ હાડી શારસો એકવાર સુગર આવ્યું, મપ્પા આવ્યું ને તે હાડી શારસો આવ્યું. અમારા મવામાં જે મવા બાજુ છે એ ડૉક્ટરને ઓળખતા હશે, અમારા રમણીકભાઈ, ડૉક્ટર રમણીકભાઈ બહુ સારા ડૉક્ટર, MD ફિઝિશિયલ છે. એટલે એણે એમ માપ્યું મને, એ મને કે આ એખો શાળી છે. હું કહું તેમ તમને કાંઈ વાંધો મને કે મને શું વાંધો, તો મને શું વાંધો હોય માપો. હવે આ જો ગુરુ કૃપા કેવી હોય, મારે તમને દાંતો કહ્યું પણ એક આ તો ઘટના કહી દઉં. બાપુ તેદી બાપુની કથા છે કે તે હું લાઈવ સાંભળતો હતો મોરેડ બાપુની કથા. તો વળી કુદરતી બાપુને તેદી એવું થયું, એટલે એ પાછું બધાએ ન કરવું આવું. બાપુએ શોખવટ કરી હતી પાછું બધા આવું ન કરતા. એ કે જેને કુદરતી આંકડો એ બોલ્યા બાપુ, 200 શાળી એટલે 400 ને શાળી, 200 નહીં મારે 400 શાળી, 400 શાળી સુગર હોય અને 2 પતાહા ખાઈ જવા. સાહેબ હું ગુરુનું નામ લખ્યું, ખરેખર હું 4 ખાધા, અત્યારે રેખો 70 છે. દવા લેજો પાછા, આમ હાવ હું જે કહું છું એમ નહીં, એ તો મારા પોતાની વાત છે. હા એમ તમને તમારા સદગુરુ ઉપર ભરોસો હોય ને કે એમ હાલી જાઓ, એટલે એમાં કાંઈ વાંધો આવતો નથી. નહીંતર અમુક અમુક તો ગુરુને વધે એવા શેલા હોય. હકીકત હો, જો અહીંયા આપણે અહીંની વાત નથી કરતો, પણ નકર અમુક જગ્યાએ શું હોય, આપણે અહીંયા જઈએ એટલે ગુરુ આપણને સારો રૂમ આપી દે, ઉતારો વ્યવસ્થિત જમાડે, બાપુ બહુ સારા. અહીંયા આપણે આવીએ ને પછી આપણે કાંઈ આપણું ધ્યાન ન દીધું હોય તો આપણે બહાર જઈને શું કહીએ, હવે કાંઈ બાપુ એમ જીવ્યું નથી, એટલે તું ગુરુ શું કહી છે એ નક્કી કરી ને, આ તારી વ્યવસ્થા હતો અહીં બેઠા. અમુક વાત હકીકત આપણે અમુક સમજાતી જ નથી. આપણી વ્યવસ્થા થાય નહીં, ક્યારેક કસોટી કરતા હોય આનું લેવલ કેટલું છે, હાલું માપી લો. ગુરુન શેલો બે જંગલમાં બાપુ હાલ્યા જતા હતા, ગાંડી ગીરમાં બરોબર સંધ્યાટાણું થયું, જંગલમાં હાલીને જાતા હતા, દી આઠમો સંધ્યાટાણું થયું. એક તો ધીરે ધીરે જે અંધારાની શરૂઆત થતી હતી, મધ ગીર હતી, એમાં નદીનો કાંઠો આવ્યો, એટલે ગુરુએ કીધું, બેટા કહાં ગુરુજી, સંધ્યા કા સમય હો ગયા હૈ, મેં જરા સંધ્યા કર લું, નદી હૈ જલ હૈ. એ કે બાપુ બહાર જઈને કરો તો હું વાંધો એમ. What?
બાર છે અવાજ થોડો ખોલજો, એવું છે ને? હું સમજી ગયો. ના ના, ખરેખર છે જ, મને એવું લાગે છે. ખોલો ને છે. જેટલી શાંતિ રાખશો ને તો ધીમું હશે તો એ સંભળાય. હકીકત પેલા આપણે અંદરથી શાંત હતા ને બાપુ, તો વગર માયકે આપણા ભજનો કઈ ભજન ગાયા છે. આપણા પાઠના ભજન થતા એટલે વગર માયકે આપણને સંભળાતું. હું કામ અંદરથી શાંત હતા. આપણે અત્યારે એટલું બધું બહારનો ઘોંઘાટ એટલો બધો થઈ ગયો ને, એટલે આપણને અત્યારે અંદરથી જ એટલો ઘોંઘાટ છે, બહારનું કાંઈ સંભળાતું નથી. બોલો. એટલે જ આપણે સંતો એમ કહે ને કે તું સાંભળતો ખરો ભાઈ. બે કમીએ થોડુંક ધીમું રાખો નહીં માટે કીધું તું કે આ બહારના ફૂલ થાય ને તો એટલે નાલી ભટકાઈને સીધો અહીંયા આવે છે. પણ વ્યવસ્થિત થોડુંક કરી નાખજો, વાંધો નહીં. થોડુંક હું તાણીને બોલી. ઘડીક હવે મેં કીધું ને તમને આમ આમ જો પેટમાં આટીયું ન પડાવી દઉં કહેજો. હા, પેટની આટીયું પડાવી દે, દિલની આટીયું ખોલ નાખે. એટલે ગુરુને શેલો બાપુ બે હમણાં બેઠા એટલે કીધું કે ગુરુજી આમ આમ બહાર જઈને પછી સંધ્યા કરો તો હું વાંધો, આ ગાંડી ગીર છે, હાવ જો ડણુકો હંપલાય. નહીં નહીં બેટા, સમય હો ગયા બાપુ, તો ધ્યાનથી તમને ખંખોળિયું ખાય અને આર્ય જે કંઈ પૂંજાની વ્યવસ્થા હતી બાપુ બેહી ગયા પૂંજામાં, ધ્યાનમાં બેહી ગયા, એમાં હાવ જ આવ્યો. હાવ જ આવ્યો એટલે શેલો ઝાડવે સડી ગયો કે જે ગુરુનું થાય એ સંધ્યાના દીકરા જ્યાં હતા. ગુરુ જાળવે ચડી ગયો, પણ સાહેબ ભજનમાં બેઠેલા ધ્યાનમાં બેઠેલા મહાપુરુષને જોઈને હાવજ પ્રદક્ષિણા કરીને વયો ગયો. શું કામ? ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું. એટલે એ તો સંત મહારાજની પ્રદક્ષિણા કરીને હાવજ વયો ગયો. શેલો ગોથું ખાઈ ગયો, ક્યા બાત હૈ, ગુરુ કી કિતની તાકાત હૈ. પછી તો તમને આમ જો રાજીના રેડો સંધ્યા પૂરી થઈને ગુરુ આગળ આવ્યા જાય ને વાહે શેલો આવ્યો જાય, ક્યાં વાત હે મેરા ગુરુ સમરથ ગુરુ. પણ એમાં બન્યું એવું સાહેબ, દિવસે ત્યાં ગીરમાં ગોવાળીઓએ એક મધને ખીજવેલું, એમાંથી એક માખી છૂટી પડી ગયેલી અને ગુરુને નરંડીએ સોટ્યો, ગુરુને. અને ગુરુ હોય માડી હોય બાપા, શેલો દાંત કાઢે, શિષ્ય દાંત કાઢતો હતો ત્યારે ગુરુએ કીધું, ગાંડા મને મધની માખી કરડી બળતરા વેદના થાય છે અને તને હસવું આવે છે? કે બાપુ હસવું ન આવે. કે કેમ? તમે ભજનમાં બેઠા હતા, સંધ્યામાં બેઠા હતા ત્યારે ગાંડી ગીરનો હાવજ આવ્યો, તમારી આંખ્યું બંધ હતી, હું ઝાડ ઉપર ચડી ગયો, પણ આવું જોરાવર પ્રાણી તમારી પ્રદક્ષિણા ફરીને વયું ગયું પણ તમને અસર ન થઈ, અને એક નાની એવી માખી કરડીતા હોય માડીને હોય બાપલિયા મીડિયા કરવા. ત્યારે ગુરુએ કીધું, છું ને બેટા, હું સંધ્યામાં બેઠો હતો ને ત્યારે મારી ભેગો ભગવાન હતો એટલે પ્રદક્ષિણા કરીને સિંહ વયો ગયો, આ માખી કરડીને ક્યારે આયરે તું છો? બળિતરાજ થાય ને બીજું થાય હું? આપણી આયરે કોણ છે એના ઉપર બહુ આધાર છે, તમે કોની સાથે ચાલો છો અને એની સાથે ચાલવું તો કેમ ચાલવું? એક બાપુએ કુતરી પાડી. બાપુ અને સંતોને તો બધાય પ્રાણીઓ ઉપર, જો તમે સાંભળી લેજો, હું કોઈ પણ જે વાત કરું ને વિટામિન વગરની નહીં હોય, ટુકડો કરીને ન મૂકતા, એના આગળ પાછળના અર્થો જોજો. તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમે એફિડેવિટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવીને તમારો ચહેરો ફેરવી શકો, પણ સાહેબ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, નહીંતર ન ફરે. નગરી મેં કીધું ને કંપની મીટિંગ, આ ભૂરો અમારી આર્ય અષાઢી વર્ષથી છે, બોર્ડ જાય તો ભૂરો ન બે હોય બરોબર, પણ એમાં કાંઈ ફેરફાર થયો જ નહીં.
અને એ એ વાતે હાશી. અને આપણે કાંઈ કંઈ કહી દઉં કે તમે માયાભાઈ છો, હું ભૂલો તો વાતે હશે. અમે જે તલીએ અમારું બલાબેલ છે, તમે તલોય તમારું બલાબેલ છે. હવ હું હવની પાસે લાકો લે. અને હું તો આ જમાડાના બધા યુવાનોને કહું, તમે ભાગશાળી છો અત્યારે. હા બાબલા ભાગશાળી છો. હા તમારે હવે આ જો હક પણ થાય તો એ જોઈને થાય, સામસામા જોઈને કેમ છે કે એમાં જે સમજો બહુ પહેલી વાર જે ગામડાના છોકરી છોકરો જે મળવા બેઠા હોય ને એ તો જોવા જેવું હોય. પહેલી વાર બે રૂમમાં બેઠો ને તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે છે. ઓલે ઓલે આમ હામે એમ જ હોય. અરે એક જણા તો ગામડામાં જોવા ગયો ને, તે છોકરીના બાપાએ કીધું દીકરી રૂમમાં બેઠી જા ભાઈ વાતચીત કરજો. ઓલો છોકરો રૂમમાં ગયો તો ઓલી બેન બોલી, આવો ભાઈ આવો. કેટલા તમે બેન ભાઈ? તો ઓલાએ કીધું કે આજથી એક બેન ને બે ભાઈ હતા, આજથી બે બેન ને બે ભાઈ. ખોટો રૂપિયો આવે એમ બહાર આવ્યો ગબદીન. તેના છોકરાને બાપા આવ્યા હતા કામ બટા, કે બસ બાપા હાલો નીકળી કેમ? તો કે મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. અને હવે ધીરે ધીરે માણસ ઘણો આમ એજ્યુકેશન બાજુ વળ્યો છે. પણ જો આંબેડકર સાહેબે જે આપણને અધિકાર આપ્યો એનો પૂરેપૂરો ઉપયોગ કરજો. હે આપણને આ મહાપુરુષોને ધન્યવાદ આપવો જોઈએ ને, કારણ કે ભારતનું બંધારણ વખતે એણે પહેલી નજર આપણા ઉપર કરી અને ક્યાં આપણને સ્થાન અપાવ્યું. બ્રહ્માસ્ત્ર આપ્યું છે, એ બ્રહ્માસ્ત્ર ગમે ને ઉપયોગ ન કરી નાખતા. અને આજ ઘણું એજ્યુકેશન કેટલું આમ આપણે કઈ જેમ તેમ, ભગવાનની ખૂબ દયા છે. સાહેબ આપણા વડીલોને પૂછ્યો, હાલે હાલીને મરી ગયા, એમાં અમારી બધા હેરે જ હતા આપણે. એને બદલે અત્યારે ભગવાને આપણી ઉપર આવા સંતોની દયાથી સુખના ખટારા ઠલવી નાખ્યા. ફોર વ્હીલ વગેરે કોઈ હાલતું નથી, કાવા માર્યા વગેરે કોઈ રહેતું નથી. સીધી આકો શું વાંધો છે, એવરેજ તોડોમાં. ખૂબ કૃપા છે અત્યારે. કોને કોને તકલીફ છે મને કહો, ભગવાનને આપણે ખૂબ. એની કરતા આ આ રિવાજ જે જોઈને સગપણનો છો એ તો આ વડીલોને પૂછો કોણ જોવા જતો, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો પરણીને ઘેરે આવે ને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ છે જે હોય. અમારે ભૂરાનું જોવા ગયા ને બાપુ, મને હારે લીધો. કારણ કે જોઈને 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 આ ઘણા છે ને બસ સ્ટેન્ડે જાય ને તે લક્ઝરીની વાટે રહે, પછી હાજે સકરડામાં બેહીને જાય. આમાં તમે સમજો, તમારે બરોબર આમ તમારું અહીંયા ધ્યાન રાખજો, આમાં ક્યારે વાત ક્યારેક પૂરી થઈ જાય નક્કી નહીં. બાપુએ જ મંજૂરી આપી, મને કે કડીક દાંત કટે. હું હકીકત ભોખવાતો હતો. પહેલો જ પ્રોગ્રામ વરહનો બાપુના સાને જેમાં આપણે, મેં કીધું કાંઈ બાપુ કે ના ના ભાઈ ખરેખર નકર. અત્યારે સમય ત્યાં 4 વાગ્યા ભજનનો સમય છે, પણ હસવું એ ભજન જ છે ને. અમે જે વાતું કરતા હોય ને, જો ભજનમાં ને વાતોમાં ફેર શું ખબર, વાતું કરીએ એ આખો શબ્દના મોતીનો થાળ છે. વાતું જે કરીએ છીએ એ શબ્દોના મોતીનો થાળ છે, અને એમાંથી પાછું આવા કોઈ કવિ મોતીડું વીણી વીણી અને એની માળા બનાવી લે, આ નામ ભજન છે. પાછું એનું વિશ્લેષણ કરો એટલે પાછો થાળ ભરાઈ જાય. એટલે એવું છે બધું. એટલે અમારો ભૂરાને આવું થયેલું ભાઈ, જોવા જાય ત્યારે પૂછે તેટલું ભલે, જાણે એ પોતે નો ગ્રેજ્યુએટ હોય.
બલાબેલ નથી, હાયલ બલાબેલ નથી. પણ તારે ક્યાં મેં નોરતા રમમાં બાબા 45 કન્યા જોઈ એને 45. પછી તો બીજા કોઈ ગામના છોકરા જોવા જવાના હોય ને ભૂરાને મળવા આવે, કારણ કે આ જોવામાં એક્સપોર્ટ થઈ ગયેલો. કેમ બેહાય ને કેમ જોવાય ને, એટલે બીજા છોકરાને હું કહેતો કે એ એમાં જોવામાં નિષ્ફળ ગયેલો છે, એમાં તમે ક્યાં જોવા જાઓ છો. એક દી મારી પાસે આવ્યો, મેં કીધું તે કેટલી કન્યા જોઈ, પછી નક્કી કરી લેવાય. મને કે માય ભાઈ બધો વાક મારી માનો છે, હું જે કન્યા જોઈને આવું ને મારી બા ઘચી ના પાલે, એ તો નહીં જ તે મારી મા છે ને, મારી ચલતી દેગલીમાં પાના માલે છે, એને મારા ગીત ગાવાનું અલગ નહીં હોય. મેં કીધું એવું ન હોય, ગાંડા માને તો અરખ હોય જ ને. તે કામ કર ને, હવે આ વખતે એવી એવી કન્યા પસંદ કર કે તારી મા જેવી હાઈટ હોય, તારા મા જેવો દેખાવ હોય, તારા મા જેવી બોલી હોય, તારા બા જેવો સ્વભાવ હોય, એવી પસંદ કર. તો મારા બાપા ના પાડે કે મેં જે ધંધો કર્યો હોય તો તું કલતો જ નહીં એમ. અને માયા ભાઈ માલું કુટુંબની વાત નથી કલાઈ એવી, માલું જોવા હતું માલા કાકાને મોકલ્યા હતા, માલો દીકલો એનું કલી નહીં આવ્યો. મેં વળી એને કાકાને ફોન કર્યો, એને કાકા આવ્યા. મેં કીધું ભાઈ આ ભૂરો બળતરા કરે છે. મને કે માયા ભાઈ એ લાગનો છે એ. મેં કા મને કે માયા ભાઈ હું 3-4 વાર એને હારી ગયો, આયલી ઘરેથી એને કે તું મૂંગો રહે છે, તું બોલ, આ બોલે ને એટલે હામાવાળા તરત કહી દે કે આદમી કો બોલે તોલ મેં પહેચાની. એને મૂંગું મરવાનું કહે છે અને માળો ન્યા બોલે બોલે એટલે, કારણ કે પોતે તોતડો. પણ વચ્ચે કહી દો મારા બાપ, તોતડી જીભ હશે ને એ સમાજ સ્વીકારશે, શું કામ પરમાત્માની રચના છે. કોઈની તોતડી જીભ હોય ને એ ગમે, આપણે એ બોલતો હોય તો આપણે પરાણે બોલાવીએ, એ પરમાત્માની કૃપા છે, જે ગણો તે એની રચના છે, એટલે સમાજ સ્વીકારશે. મહેરબાની કરીને તમારી જીભ તોતડી હશે ને એ સમાજ સ્વીકારશે, પણ ધ્યાન એટલું રહે તોસડી ન થવી જોઈએ, એ તોસડી જીભ સમાજ ન સ્વીકારે. વાણી તમે સાંભળી લ્યો, હથિયારના ઘા કદાચ રૂજા હે પણ જીભના ઘા ન રૂજા હે. વાણીના ઘા ન, અને આ સંતોને વાણીના ઘાએ મારી નાખ્યા સાહેબ. આ વાણી મારવાનું, મારો એક ફોટો બહુ વાયરલ છે તો મારા હાથમાં એક બંદૂક હતી ને રામસાગર, આવો ફોટો મારો ઇમ્પોર્ટેડ રાઇફલ મારી ઓફિસમાં બે પીડ્યું હોય, મેં વળી ફોટો પાડ્યો, એ વાયરલ થયો. પછી બહુ ફોન આવ્યા ને મેસેજ બાપુ આવ્યા, મને કે આ તમે શું કર્યું. મેં કીધું મેં બે વસ્તુ દેખાડી છે, હેન્થી મરવું છું, ભજન પણ મારી નાખે. સદગુરુ મૃત્યુ છે, સદગુરુ મૃત્યુ છે સાહેબ. જનેતા જેસલ જાડેજા બારવટિયાને જન્મ આપે, પણ સદગુરુ જેસલ પીરને જન્મ કરાવતો હોય છે. શું કામ? કારણ કે એક આગલા જન્મ નહીં મારી નાખે છે, જ્યાં માથે હાથ રે પડ્યો અને કાયા થઈ એમની. એમની એટલે હોનાની નહીં, પરિવર્તન થઈ ગયું આખે આખું, પરિવર્તન કરાવી દે સદગુરુ. ગુરુ માં છે, જ્યારે પૂર્ણ માં બને છે ત્યારે ગુરુ પૂનમ આવે છે, ગુરુ પૂર્ણિમા. ચંદ્ર છે એ પુલ્લિંગ છે, ચંદ્ર કેવો પણ સાહેબ પૂંજાય છે ક્યારે, એ માં બને છે, બીજ માં પૂર્ણિમા. એમ ગુરુ પણ આપણી માં છે, જેને તેના કોઠા પછી બીજો કોઈ કોઠો મળતો હોય ને તો એ સદગુરુનો કોઠો મળે છે સાહેબ. એમાં જ્યારે પરિપક્વ જ્યારે થાય છે માણસ, ત્યારે કંઈક એની જુદી થતું હોય. પણ મારે ભૂરામાં એવું કાંઈ નહોતું, એટલે એને કાકાને મેં કીધું મને કે એને બોલવાની અમે ના પાડી, તોતડો છે. હામાવાળા જોવા જાય ને માય ભાઈ, તો હામાવાળા પૂછે કે કેમ છે બધું, તક બલાબેલો તો ઓલી દીકરી દુખડા લઈ લે આવજો ભાઈ. એટલે મેં કીધું ભૂરા આ વખતે હું આરે આવું,
તારે બોલવાનું નહીં, તમે ભૂરો હું કે બોલો નહીં તો મૂંદો ન સમજે. હું તો એક કામ કર, અંગ્રેજી બોલજે, અંગ્રેજીમાં તોતડાપણું ન આવે. બલાબેલ છે એમ નહીં, ઓકે તલ તો ગુડ, આ પાડવી ને યસ, ના પાડવી ને નો. મને કે ઈ તો થઈ જાય હો, ઈ તો થઈ જાય, બસ તો હું આવું હાલ. અને અમી ગયા જોવા ભાઈ. હવે એ ગામમાં હું જોવા ગયો એટલે ગામે વંડીએ સડ્યું, માયાભાઈ જેની આયરે જોવા આવ્યા હોય એ માણા કેવો હશે. ગામમાં હો હો તરાની વાતો મળી થવા, જોવા આયરે આવ્યા માયાભાઈ આવ્યા, એટલે 50% પ્રોગ્રામ એ થઈ ગયો. અને ભૂરાને મેં કીધું છેલ્લી ટ્રાય, આમાં જો ફેલ ગયો એટલે શિવરાત્રિના મેળામાં ભેગા થાવ, તાલો ચૂતકો નમાલો ચૂતકો. મન કે માય આ વખતે ફેલ ન પલવા દો, બસ બોલું નહીં અને પૂછ્યા સિવાય બોલું નહીં, બધું ધીધી ધીધી માટલામાં. અમે ગયા ત્યાં, હવે જોવા ગયા ટોલી દીકરી પાણી લઈને આવી અમને પાણી દેવા. તો ભૂરો મળ્યો મને કોણિયું મારો, મને કે પાકું પાકું પાકું, તારીમાં કામ વાળે છે, હું પાકું પાકું પાકું. તમને હું કે આપલે તો એ વાત હતી ને, આ છેલ્લો મોત હતો તે આપલે, પછી આ પાલી દીધી, કોઈ કામ વાળી છે. તો પાછો મને મને કાનમાં શું કે ખબર, જેના કામ વાળા આવા લુપા લાય છે તો મેન માના કેવા લુપા લાય છે. હું બટા આવવા દે પછી ખબર પડે. પછી તો ગરધણી એ તે છોકરીના બાપાએ પૂછ્યું કેમ છે અમારું ઘર, તો પૂરો કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે, રસ્તે કઈ તકલીફ નથી પડી, નો ચા પાણી પીશો, યસ. ગોથું ખાઈ ગયા ભૂરાના હા ભાવી હાહારા, કે ક્યા બાત હે, પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘાની પાછો માયાભાઈ નો ભાઈ બત બોલાવો આપણી ભૂરીને, હું બધી એક જ રાશિ નીકળ્યો આવ. પણ બાપુ ભૂરી જ આવી, પણ ગાંધીનગરના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ આવતું હોય, 135 કિલોનો દાગીનો, કલર જાય તો પૈસા પાસા, આખ્યુંને દાંત બે તપકે, હાલતા થાય એવી રીતે અભરાયેલી થાળીઓ પડતી હતી, એટલો ધમમ ધમમ. હું ભૂરા તા ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાદે, તું ક્યાં સગાળશાનું સોરું છો. મને કે માય ભાઈ છેલ્લો મોકો છે, જવા ન દઉં, તમે બોલ્યા એટલે બોલ્યા, આપણે પાલવાનું છે પાલવાનું છે, બ્યુટી પાર્લરનો ઉપયોગ કરી લેજો. હવે અમે ભૂરાને બોલવાની ના પાડેલી, હવે પહેલી જ રકાબી ભૂરાને ચાની આપી, અને મહેમાન આવે ત્યારે જ ઓલી આપણે રજવાડી કેટલી મોટી નાળવાળી, આ બહેનો છે ને એ અંદર બહાર બધે કીટલીને ધોવે, પણ અંદર તો કાંઈક નહીં તો કાથીની દોરી નાખીને વ્યવસ્થિત ક્યારેક એનો ઉપયોગ કરી લેતા હોય. અમુકની ઘીરે અમુકની કીટલીનું મોઢું જોઈને તો સા મરી જાય, ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું હોય. એમને બાપુ બે જાવ ને ઘડી બાપુ. હવે ભૂરાને સીધી આપણે જે વિવેક કરી છે ને કે ભાઈને પેલા આપો ભાઈને પેલા આપો, એ વિવેક નથી, ઓલા મોય ભાઈમાં વયું જાય એમ. હવે સીધી ભૂરાને રકેબી આપી ને ભાઈ એમાં કીડી આવી બાપુ, કીડી આવી, ચા ગરમ. ભૂરો કીડી કાઢવા આંગળી અંદર નાખે, ચા ગરમ, અને કીડી આમ તળીએ વહી જાય. એ કાકાને લખણ પાછા, તો કાકો ચિંતામાં પડ્યો, મારો દીકરો અહીંયા આપણું સતું કરે નહીં કા, તો કાકે કોણી મારી, હું આમ આમ કરે તાઈ નહીં.
હવે એ ભૂરાને અમે એ તો નહોતું શીખવાડ્યું, ટી ઇન ધ કીડી. કીડીનું અંગ્રેજી શું થાય? એન્ટ. ટી ઇન ધ એન્ટ. એટલે ભૂરાને કીધું હું આમ આમ કરે, એટલે કે આમાં જુઓ એમ કે નથી પીવી, હજી જોવે. કાકો કે હું હું સોટો મોઢે મારી ભાઈને ભોંવવાનું કીધું ને દોઢ કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભયો. એ તાલીમાં તીલી ત્યાં તીલી પેલા બોલવે ના પાડે, પાછા તોનિયું માલે આ તીલી વાલી તા પીવાય કન્યા બોલી. તીલી નથી થાની ભૂતી, તે તા કન્યાની મા બોલી ધોતું થયું એવું ધલી ગયું છે. બાપુએ કૂતરી પાળી. આ વાત એના ઉપર છે, સદગુરુની કૃપા થાય. આ જ્ઞાન સાથે ગમ્મતની વાત છે, એનું બે જ જોજો ઊંડાણ. કે એ સ્વભાવ જે તમારો, આપણો સ્વભાવ જે છે એ સદગુરુની કૃપા વગર ન થાય. ખીમડીઓ કોટવાળ બારવટીઓ હોય પણ સદગુરુની કૃપા થઈ જાય તો હાથમાં માળાનો બેરખો થવા મળે, અંદરનું કેમિકલ્સ ફેરવી નાખે. બાપુની કૂતરી, કૂતરાનો સ્વભાવ, સમય થાય એટલે કરતા શીખો. આ લોકડાઉનમાં મને કૂતર્યા મળ્યા, બોલો. લોકડાઉનમાં, પહેલાં લોકડાઉનમાં હું એક કૂતરો મળ્યો ડાઘો. મને કે માયાભાઈ, મેં બોલ બોલ ભાઈ, મને કે આ લોકડાઉન કેદી ખુલશે? મેં તારે લોકડાઉનને શું લેના દેના, તને ક્યાં કોઈ પકડે? તા કે એવું કાંઈ નથી, માણા વગેરે મારે કડવું કોણે, અમારી નાયતમાલી કડવાને સ્વભાવ્યો જાય. સમય જતા સંતના આશ્રમમાં રહેનારી એક કૂતરી, સિન્ટુ નામ એનું, એવી સરસ ભાઈ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આ, કા 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 બેઠી બેઠી, ખડી હો જાત ખડી હો જાત. ગુરુનું કીધું કરે, પણ સમય જતા એને મૂળ જ્યાં સ્વભાવ આવ્યો કડવાનો, બાપુને પગે લાગીને શિષ્ય કોઈ પણ માણા બહાર નીકળે અને સિન્ટુ પિંડી પકડે એટલે માણા તૂટ્યો કે ભૂલું કરે બાપુ. એટલે માણસો આવતું બંધ છું એટલે બાપુ રાચે બેઠા બેઠા સલમ. ઓ બેલા શિષ્યા, જી ગુરુજી મહારાજ, કોઈ આતા ક્યું નહીં હૈ? કે આતા એક આતા હૈ, એ બહુ કૂતરીથી બીતા નહીં હૈ. કે બાપુ આપણી કૂતરી છે એ કરતા શીખી છે. અચ્છા, સિન્ટુને બોલાવીશ. સાહેબ આ આ કમ્પ્લીટલી આ જે વાત કરું છું કેવલ મારા ઉપર કરું છું, કે આપણે કોણ, ક્યાં ભટકનારા. પણ એક સંતની કૃપા થાય તો આપણને એ એ સંત બોલાવે, છતાં આપણા સ્વભાવમાં ફેરફાર નથી કરતા આપણે. સંતે બોલાવીને કીધું, સિન્ટુ ઇધર આ, કાઢતી હૈ સાધુ કે સંગ રહેતી ઓર કાઢતી હૈ, કાટના છોડ દો બેટા, નિર્મલ હો જાઓ. પણ એને કઈ ફેરફાર થયો નહીં. બીજી વાર જયારે ફરિયાદ આવી, ફરી વાર એના શિષ્યએ કીધું, બાપુ હજી આ કરતા ભૂલી નથી, એસી બાત હૈ, સિન્ટુ ઇધર આવ. બાપુ પાસે બેઠી અને બાપુએ કીધું કે તું તારો સ્વભાવ ન છોડતો, હું સાધુ છું, મારે શરણે આવ્યો હોય એનો મારે વિકાસ જ કરાવવાનો હોય, હું મારો સ્વભાવ કેમ છોડું? એમ કરીને બાપુ રાજે પાણીની અંજળી લીધી હાથમાં, પહોંચેલા ભજનાનંદી મહાપુરુષ, અને કૂતરીની માથે આમ પાણી નાખ્યું. બાપુ એમાં ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું ને ક્યાં પૂંજની ગાય. બાપુ આશ્રમ જામ્યો. બાપુ આ સારું કર્યું, આ કૂતર્યું કાઢીને ગા લાવ્યા. બાપુને તે જ ખબર હતી, ખાલી આ મોડલ બીટલું, બાકી એનું એ છે. આ એમાં કોઈ
મારી જેવો કોઈ ખેડુ માણા એ બાપુ પાસે આવીને કીધું, બાપુ તમારો નાનો આશ્રમ, આમાં ગાય ક્યાં રાખો, ઘાસ ક્યાં રાખો, એને કરતાં બાજુમાં જ મારી વાડી છે, હું ત્યાં ગાયને લઈ જાઉં, સાચવીશ ને, દૂધ અહીંયા મોકલી દઈ, મને એટલો મોકો આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતે હો બાપુ, પેઢીઓથી. અચ્છા કોઈ બાત નહીં, લઈ જાઓ, સેવા કરતે હો તો લઈ જાઓ. બોલો, લઈ ગયો વાડીએ, રજકો નાખ્યો, ખાણ દીધું, અને હાજે જ્યાં દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગઈ. ગા નગર ગરીબ માણા હોય તો એનો દાખલો ગાયના દાંતનો દેવાય, ભાઈ એવો ગરીબો ગાયના ઉપલા દાંત જોઈ લ્યો. એને બદલે ગા કરડે એટલે હોય ને, બોલે હાકલો મારે મોટા હોઉ, વાહડો લાવી જાય, તારીમાં વડકા ભર્યા, વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો. અને હમણાં રાત્રે 12 વાગે આવીને કે બાપુ હાલ્યો, કે ક્યાં ઉપાડી લીધો બાપુ. બાપુને તો ખબર હતી મૂળ હું છે. કોઈ બાત નહીં બેટા, તું જાઓ. હવે ગાયને એટલું કહે છે કે બેટા હવે હું તને મારી શકું એવી પરિસ્થિતિ નથી, કારણ કે તું ગાય છો. અમુક શિષ્ય અવડા થઈ જાય ને પછી કહીએ નો એ કહે, બાપુ તું ગાય છો, હવે તને શું કરવું, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, હજી તને એક મોકો આપું છું. એમ કરીને બાપુ હાથમાં આંજળી લીધી અને જ્યાં ગાય માથે આમ નાખી, ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે, વાત હું કરું, જાણે ઇન્દ્રની રંભા ઉતરી હોય એવા રૂપ રૂપના આભરણ. અને પછી જે આશ્રમ જામ્યો તો પહેલું ધોવાના વારાનો આવે. અરે બેટા તેરે કોઈ પ્રોગ્રામમાં નહીં જાય? નહીં નહીં બાપુ, પ્રોગ્રામ કેન્સલ, અમને સેવા કરવા ગયો બાપુ બધું પછી. હવે મૂળ વાતના પ્રાણ હવે છે, એમાંથી કોઈ ન્યાલી સહેનશા નીકળે છે અને એક સંતની કુટિયાએ આવા રૂપને ઉતરતું જોયું એટલે કીધું, બાપુ મારી ઈચ્છા છે આની સાથે હું લગ્ન કરું. બાપુએ કીધું, બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તો અમારે ગોતવા ક્યાં જવું, ટૂંકમાં એને અરે પણ આવ્યા. સાહેબ ક્યાં કૂતરી ક્યાં ગાય અને ક્યાં તમને કો હાથમાં માળને ઝરૂખો, હોનાની હાકળનો ઈંડોળો, હોનાનો ઈંડોળો બાપુ, ખૂચડું ભોસા ન્યા ઈસ કયો, શાર શાર દાઈશું બે કર વાહર ટોળે, બે દાઈશું હેલા નાખે, બે દાઈશું આવીને એમ કે રાણી સાહેબ કેસરવાળું દૂધ લાવું, નહીં અવાજીનો રહી ગયેલો ટૂંકમાં. પણ બાપુ ઘટના એ બને કે જેવા રાજા મેલે આવે એટલે એક દીવો ન જગતો હોય, તેથી લાઈટ નહીં, ઘી નહીં વાટ્યું, ઘીના કોડિયા, એક દીવો ન જગતો હોય. એક દી, બે દિન, ત્રીજે દિવસે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનજીને બોલાવ્યા, પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? કે બાપુ આપણો સગનો, સગનને બોલાવો. આજે પર ધાન, એમાં તબલા ન હોય, આવે ને વ્યાખ્યાનમાં, હું રમેલો છું, હું ગગુડિયો થતો, કડી ગાવ્ય ગાવ્ય કડી, આ સગ્નાની આખ્યાનમાં ન થતો પણ મારા આખ્યાનમાં આવે. આજે પરધાન બોલાવે સગના આવજે રે, બસ એટલું બસ. હા બાપુ સગનો હાજર. સગના જી મહારાજ, મારા રાજભવનમાં તું દેવા પેટાવા જાઉં છું? બાપુ પેઢીઓથી, પેલા મારા બાપા જતા, મારા બાપા નહોતા ત્યારે એના બાપા જતા, બાપુ અમે હાથ હાથ પેઢીથી તમારા રાજની સેવા કરતા આવી છે, એમાં ફેર ન પડે બાપુ. શું કામ સાલુ ઘાણીમાં કોશિયું ભરાવો છો, મારું હાલવા ગયો ને ભાઈ.
સગાઈ હું ત્રણ દિવસથી જોઉં છું, એક પણ દીવો નથી જગતો હતો. આજે હવે જો જોઉં છું, એક દીવો ઓલાઈ ગયેલો નીકળશે તો ગાણીમાં નાખીને તેલ કાઢીશ. એ કે બાબુ ગાણીમાં નાખો, તેલ નો નીકળે, લો એ જ નીકળે. આ બધા તમારે ગાણીમાં તેલ કાઢવું હોય તો તમે શીંગ નાખો, તલ નાખો. અરે તેલ નો દીકરો તમે મારી નાખીશ. આ ત્રણ દી થયા, એક તો નવા નવા મહારાણી આવ્યા છે, મોઢું નથી હિરક્યું જોવાનું. બાબુ ન ભૂલ પડે. સગનને જીવ માળું, હું વ્યવસ્થિત ઘી કોડિયા વાટ્યો, એમાં કાંઈ ભૂલ ન પડતી. મારું આ ઓલાય કેમ? પણ કદાચ કોઈ મને કઢવી નાખવું હશે તો કોઈ એવો દગો કરીને મારા એક વાટું ઓલવી નાખતું હશે. આજ મારે હતાને જોવું છે કોણ દીવા ઓલવે. સગન દીવા પેટાવીને બાબા હતાઈ ગયો. સગન સગન હતાઈને જોતો હતો તા હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે કોડિયા સાટ્યા, ઓવડી ડોહી જીભ વાઇટ્યું હતા કોડિયા સર. સગન મગન થઈ ગયો, તારી ભલી થાય. આ વાંદર પૂછું ક્યાંથી ગોતીને લાવ્યા મહારાજ. મહારાજાને બોલે, મહારાજ બાબુ અહીં આવો. અમને ગાણી પછી નાખજો, પેલા ઘરની ગાણી જુઓ. આ ક્યાંથી ગોચ્યું? સગના, એ સગના, સગન અમને ગાણીમાં નાખવા. હા રાજા પડખે. સગન, સગનભાઈ રાજા. સગનભાઈ, હા બાપુ, વિવેક શીખો બાપુ, સગનો સગનો ન કરાય. સગન આવજો બેટા, આ ઘરની વાત કહેવાય, બહાર કહેવાય નહીં. બેટા તું માગી આપી. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહે હો બાપુ. રાજાને થયું કે માળો સગન કોકને કહી દેશે. સાહેબ ઘોડા ઉપર નાખી અને રાતે 12 વાગ્યે સંતના આશ્રમમાં કીધો કે આવજો બાપુ, તેરા તુજ કોર પર તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. તેની વાત, તું જઈ શકે છો બેટા. થયું શું? એ તો કે બાપુ જીભે જીભે કોડિયા સાટે. કોઠી ઘી પી ગઈ તેણીથી. મહારાજાને કહે છે કે આપ જાઓ મહારાજ. હવે માથે હાથ મૂક્યો ને એટલું કીધું, આ વાતના પ્રાણ હવે છે કે બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, તો હવે હું શું કરું? જા ફિર સે કૂતી હો જા. પછી કૂતરી થઈ ગઈ. સદગુરુની કૃપાથી આપણી પાસે જેમ જેમ થાવા મળે એમ આપણા વિવેકમાં ફેર પડતો જવો જોવે, આપણા સ્વભાવમાં ફેર પડતો જવો જોવે. અને આપણામાં ફેર ના પડે પછી શું થાય કે ઓલા ભાઈને ધોમધોમ, સાહેબે પણ હમણાં કાંઈ નહીં. શું કામ? આપણું લેવલ ઘટી ગયું. પણ બાપુ હવેના પ્રાણ જોજો, આ વાત તો હવે માયો કહે છે. એકવાર હું પ્રોગ્રામમાં જાતો હતો, એ આશ્રમ આડો આવ્યો, આ સત્ય ઘટના નથી, નથી તો નથી, માયાની કલ્પના છે. એ જ આશ્રમમાં હું ગયો, તે સિંટુ બેઠેલી, પટરાણી થયેલા ને એટલે ભાષા વાણી રહી ગયેલી. હું ગયો તો મને કે આવો આવો માયાભાઈ. કલે કેમ છો સિંટુબેન? મને કે મજામાં ભાઈ. ગુરુજી મને કીધું બહાર ગયેલા છે. બેહો બેહો સિંટુબેન, મારી પાસે બેહાડી. અને મેં એને એટલું પૂછ્યું કે તમારા સદગુરુએ, મેં સાંભળ્યું છે કે તમને ગાય બનાવ્યા હતા, પટરાણી બનાવ્યા હતા, તમે તમારો સ્વભાવ ન છોડ્યો અને છેલ્લે પાછા સિંટુ થયા. બાપુ એનો જવાબ મારી નાખ્યો હતો કે માયાભાઈ,
ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલમાં વહી ગઈ, પણ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુના ચરણમાં એનું હેઠું ખાઈને જીવવું થયું એટલે મેં મારો સ્વભાવ નથી સર. માટે હરિની હાટડીએ મારે રોજનું હટાણું, ઓહો જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. નાથ એને જ કહેવાય અનાથનો નાથ, અનાથનો નાથ. આની હાટડીના હટાણા થઈ જાય ને સાહેબ, પિંગળસિંહ બાપુની આ રચના છે. હાય હાય. અને બાપુ હું અમારો શેડો નાથે અડે છે, કરણનાથજી જે જુનાગઢમાં હતા ભવનાથ, એ મારા કાકા હતા સર, ફાટલ ફકીરીઓ, એમના દાદા ગુરુ મંગલનાથજી. નાથ સંપ્રદાયનો એક નિયમ હોય, એક દીક્ષા ગુરુ હોય, કાન ગુરુ હોય, પછી એક શીરા ગુરુ થાય, કાનમાં શીરા આપવાના. શીરા લેવાઈ જાય પછી તમે સંસારમાં ના આવી શકો, પણ સવ્યાનાથજીના ગુરુએ એવું કીધેલું, બેટા તારે શીરા લેવાની જરૂર નથી, તમારે સંસારમાં રહીને સમાજમાં તમારે જવાનું, આ પરંપરા તમે જાળવી રાખો અને એ તમારું તમારું જીમ્સ તમારા સંતાનોમાં ઉતરે. પણ કે બાપુ આ દર્શન થવા માટે કાનના શીરાનું, તાકે તારો ઉતરાથી જે આવશે ને આ ગાદીએ બેસવા વાળો, એ માના કોઠામાં લઈ શીરા લઈને આવશે, એ કાન શીરેલો જ આવશે. બાપુનો જમીનો કાન જોઈ લો, હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં ગુંદર ફરે, પછી એને વયની વાતું ન હોય ઓલા ઘેર બચા ને કાગડા. માના કોઠા માલી તૈયાર થઈને આવે સાહેબ, માના સંસ્કાર છે ને. બધું આવી જાય છે.
એવું કીધું ને સવિયાનાથની જગ્યામાં, નહીતર એમાં એવું શિરા ગુરુ પછી યોગ યોગીરાજ પદવી મળે અને પછી પીર આપણા શિરનાથ બાપુને થોડાક સમય પહેલા પીરની જ પદવી એમને મળી. સાહેબ અને આપણો બાવલીઓ તો તમે વિચાર કરો, તિરુપતિ બાલાજી ટ્રસ્ટમાં જેને સ્થાન મળતું હોય, આ શું નાની હોની વાતો છે યાર. તમારો મોબાઈલ તો તમારા મિત્રોના નંબર હોય યાદ લાગે, ઓલો ઓલાનો સેટેલાઇટ ગમે ત્યાં ફીડ થાય, હો સાહેબ ઓટોમેટિક ઉતરે. અરે તારી નો તાલાપો એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે પ્રથમ દિવસે અને કાળી ચૌદશ ના દિવસે પાલીતાણા મહાકાલ મહાભૈરવ રાત્રે 12 વાગે રમેશભાઈ શુક્લા આપણા બાપુ મહંત અમે અને રૂપાણી સાહેબ ત્યાં યજ્ઞમાં બેઠા હતા, એ વાત કરતા હતા. રમેશભાઈ બહુ સારી વાત કરી, તમે કોને ભજો છો એ કરતા કેમ ભજો છો એના ઉપર બહુ આધાર છે સાહેબ. હે શ્રદ્ધાનો જ વિષય ત્યાં પુરાવાની જરૂર નથી સાહેબ. હા અહીંયા કેટલા પુરાવા આપવા યાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બે કડી ગાવ મને મજા આવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હા બાપુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. એક જગ્યાએ હું ધૂન ગૌરવ કરતો મને કે આવું બધું તમારે હમી હાજે કરાય, એવો પ્રસાદ પ્રસાદ આપણે લીધેલા હોય અત્યારે ઠાકર થાળી ની વાતો હોય અમુક વસ્તુ તો શીખવી પડશે ભાઈ, અમુક અદબ આપણી